આણંદમાં ઘઉંની હરાજીમાં ખેડૂતોને મુશ્કેલી થઈ છે. એએમસીમાં ઘઉં વેચવા માટે લાંબી કતારો લાગી છે. ખરીદી મંદ ગતિએ ચાલતા ખેડૂતોને હેરાન ગતિ થઈ રહી છે. એપીએમસીમાં 400 થી 450 રૂપિયા ભાવે ઘઉંની ખરીદી થઈ રહી છે. ઓછો ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી છે. ખેડૂતો 500 રૂપિયા પ્રતિ મણથી વધુ ભાવ મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી. મોંઘવારીમાં ઘઉંની ખરીદીમાં કમાણી ન થતા રોષ જોવા મળ્યો. છેલ્લા 2 દિવસથી ખેડૂતો ઘઉં વેચાણ માટે એપીએમસી પહોંચ્યા છે. 2 દિવસે હરાજીમાં નંબર આવતો હોવાનું ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવ્યો. સંવાદદાતા ગૌતમ શિમાણી જોડાયા છે, વિગતો પ્રાપ્ત કરીશું. ગૌતમ, સાણંદ એપીએમસીથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે અને તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. હરાજી શરૂ થઈ ગઈ છે, પરંતુ ખેડૂતોનો આક્રોશ પણ તેને લઈને ક્યાંક ને ક્યાંક સામે આવ્યો. ચોક્કસથી તોરલ, જે કહી શકાય કે 2 દિવસથી જ આ જે ઘઉંની ખરીદી છે તેની શરૂઆત થઈ છે, ત્યારે સેંકડો ટ્રેક્ટરો જે છે તે સાણંદ એપીએમસીમાં જોવા મળી રહ્યા છે. 2 દિવસથી આ ટ્રેક્ટર ચાલકો છે તેમના પૈડા આ સાણંદ એપીએમસીમાં થંભી ગયા છે. કારણ કે 2 દિવસ અહીંયા થઈ ચૂક્યા છે, પરંતુ હરાજી પ્રમાણે જો યોગ્ય નિરાકરણ ના આવતા, યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોના જે ટ્રેક્ટરના પૈડા છે તે માલ સમેતા છે તે થંભી ચૂક્યા છે. અત્યારે હાલ જે હરાજી છે તેની શરૂઆત થઈ છે. દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અનેક ટ્રેક્ટરો જે છે, ટ્રેક્ટરો આધારિત જે હરાજીની પ્રક્રિયા છે તે પ્રારંભવામાં આવી છે. જોકે હરાજીની વાત કરવામાં આવે તો 450 થી 470 સુધીનો જે ભાવ છે તે ખેડૂતોને મળે છે, પરંતુ ખેડૂતો 450 થી 500 રૂપિયાથી વધારે પણ ભાવ મળે તે પ્રકારની આશા છે તે સેવી રહ્યા છે. હરાજીની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો પણ મોડી રાત હોય, 2 દિવસથી આ જ રીતે અહીંયા ધામા નાખ્યા છે અને પૂરતો ભાવ મળે તે પ્રકારની આશા છે તે સેવી રહ્યા છે. ખેડૂતો પણ છે તેમની સાથે વાત કરીશું, કેટલો ભાવ પડે છે, કેટલો ભાવ ની આશા સેવી રહ્યા છો, કેટલા દિવસથી અહીંયા આવ્યા છો અને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? શનિવારે આ ટ્રેક્ટર 465 માં ગયું હતું, આજે 438 માં ગયું. જુઓ આ માર ખાધો ખેડૂત આટલો. કેટલો ભાવની આશા સેવી રહ્યા છો અને કેટલો ભાવ મળે છે? જે 465 આવ્યા એટલા તો આવવા જોઈએ ને. આ 438 માં વેચ્યું આજે ટ્રેક્ટર. કેટલા દિવસથી અહીંયા આવો છો? 2 દિવસથી. કેટલી મુશ્કેલી સેવી રહ્યા છો? મુશ્કેલીમાં શું, રાત્રે આવીએ છીએ, રાત્રે જઈએ પાછા. 2 દિવસથી અહીંયા આવે છે. 2 દિવસ પહેલા 438 માં વેચ્યો હતો આ ટ્રેક્ટર નો, અને અત્યારે હાલ આ જે 435 રૂપિયા ભાવ આવ્યો છે, 2 દિવસ પહેલા 438 રૂપિયા મણનો ભાવ છે તે મળ્યો હતો. એટલે ખેડૂતો જેટલા દિવસ મોડું કરે છે એટલા દિવસ પૂરતો ભાવ નથી મળતો તે પ્રકારની આશા છે તે જોવા મળતી હોય છે, એ પ્રકારની ફરિયાદો છે તે કરી રહ્યા છે. દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે હરાજીની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે. જે વેપારીઓ છે તે ઘઉંનો નમૂનો જોઈ રહ્યા છે અને ત્યારબાદ જે છે ભાવ છે તે નક્કી કરવામાં આવતો હોય છે અને આ જ રીતે જે જોવા મળતા હોય છે અને તે રીતે જે ખેડૂતો છે તે પણ પરેશાનીનો સામનો કરતા હોય છે. શું કહેશો, કેટલો ભાવ મળે છે અને કેટલા ભાવની આશા સેવી રહ્યા છો? ચોક્કસથી ખેડૂતો છે, શું કહેશો કેટલા ભાવ એવરેજ હોય છે માર્કેટમાં, શું ભાવ રેટ હોય છે, ખેડૂતોને પૂરતો ભાવ મળે છે કે કેમ? પૂરતો મળે છે ને, 450 થી 500 સુધી જાય છે. સરકારનો ભાવ છે 405 રૂપિયા અને 450 સરકારની ખરીદી નહીં આવે. આપે કેટલા દિવસથી આ ખરીદી ચાલી રહી છે? કેટલા ખેડૂતો રોજ બરોજ એવરેજ આવે છે? 400 ટ્રેક્ટર આવે છે રોજ. અત્યારે 10,000 બોરીની આવક છે. 10,000 બોરીની આવક છે. 400 ખેડૂતો રોજ આજે પોતાના આજે પોતાની ઉપજ છે તે વેચવા માટે આવે છે. દ્રશ્યોમાં ફરી જોઈ રહ્યા છો કે ખેડૂતો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ જ પ્રમાણે મોડી રાત હોય કે ધમધમતો તકતો તડકો હોય તેમાં આ જ પ્રકારે જે ખેડૂતો બેસી અને પોતાને પૂરતો ભાવ મળે તે પ્રકારની આશા છે તે સેવતા હોય છે. જગતનો તાજ છે, પૂરતા ભાવની આશા છે તે સેવતો હોય છે. આ જે ઘઉંની હરાજી થશે તે પહેલા આપણે ખેડૂતમાં પહોંચે છે. કેટલા ભાવની આશા સેવી રહ્યા છો, કેટલો ભાવ મળે તેવું આશા સેવી રહ્યા છો? 480 થી 500. લગન કેટલો ભાવ મળતો હોય છે રોજ? રોજ મળતો હોય 80 થી 500 લગનનો, અને આજે 30 લગન મળે. કેટલો ખર્ચ કરવો પડતો હોય છે ત્યારે ઘઉં પાકતા હોય છે? 15-20 હજાર રૂપિયા થાય. વીકાએ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે ત્યારે જે ઉપજ છે તે થતી હોય છે, પરંતુ ત્યારબાદ જે છે માર્કેટમાં આવે છે, પરંતુ પૂરતો ભાવ ન મળવાની જે ફરિયાદો છે તે ખેડૂતો કરતા હોય છે. જે
गौतम धन्यवाद तमाम जानकारी माटे। तो खेडूतों ने हालाकी पड़ी रही है और तेना दृश्यों पर सामे आवी रहा है। मंद गति काम चाली रू है, 400 से 450 रुपया भावे पर घऊनी खरीदी थई रही है और तेने लईने पण खेडूतों नो असंतोष सामे आव्यो।